પણ હાસ્યની વાતો ઘણી નિરાળી છે ને જાત. હું પર્ટિક્યુલર કેવું છે મારું કે હું અલગ અલગ ટોપિક પર બોલું છું. આ પહેલો જ ટોપિક હું આજે બોલું છું. ફર્સ્ટ ટોપિક 40 સેકન્ડની વાત પૂરી થઈ જાય છેલ્લે હસવાનું મળે એને જોક કહીએ છીએ આપણે. ટૂચકા જોક્સ એને કહીએ છીએ. એક નાની નાની વાતો હોય એમાં છેલ્લે પંચ આવે હસવાનું મળે એને જોક કહીએ. મારી પાસે બીજો ટોપિક છે હેબિટ, આદત. દરેક માણસને અલગ અલગ ટાઈપની આદત હોય, હેબિટ હોય. આખો દિવસ જે માણસે જેવું કામ કર્યું હોય ને સપના એવા જ આવે, એમ રાતે જ દેખાતું હોય. રિક્ષાવાળા રિક્ષા જ દેખાય, કોઈ ગયો બાજુવાળાનો હાથ પકડી ચાલુ જાય, ચાલુ નથી થતી કે પ્લગમાં કચરો લાગે છે. પ્લગમાં નહીં, દિમાગમાં કચરો, હેન્ડલ નથી, હાથ મૂકી દે. બસના કન્ડક્ટર હોય, સિટી બસ, એએમટીએસ, બહુ પ્રોબ્લેમ. નજીક નજીક સ્ટેન્ડ આવતા હોય એને વારે વારે ઘંટડી મારી પડે, ટીન 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 ટીન, આખો દાડો આમ કરતો હોય. પછી રાત્રે બી આમ આમ ઊંઘમાં ઊંઘમાં બસ દેખાય, ઘંટડી દેખાય, દોરી દેખાય, આમ પકડી લે. એમની વાઈફના ચણિયાને નાડું હોય એને ખબર ના આવે, એને જ પેલી ઘંટડી દોરી જ દેખાતી હોય. અને ઘંટડી દોરી સમજીને ચાલતો, ટીન ટીન નરોડા, ટીન ટીન જીડી, ટીન ટીન કાલુપુર, બધી જે મૂકી દે ગીતા મંદિર આવી ગયો. કાકી જાગી જાય, ઉઠો અને અડધો મીટર તમારા હાટો રાખો, બધું આવી દેશો, તમે શું કરશો એમને થઈ જાઓ. એમાંથી હશો પણ આપણી દ્રષ્ટિ નથી હોતી, આપણે હસી નથી કરતા મિત્રો. આ બીજો ટોપિક છે, કારણ કે મને સમયની મર્યાદાથી ધ્યાનમાં લઈને ટોપિક જલ્દી જલ્દી બતાવવા માંગુ છું. પહેલો ટોપિક હે, તમને ખબર નહીં હોય બાકી હોલનું છે ને અડધો કલાકનું 2000 બીજું ભાડું લાગે છે. હા, ઓછો અમાર નહીં, અમે જ ભાઈ પડી જશે, અમે તો બોલશો, તમે કામ બોલશો. પણ જોક એક સરસ તમે કીધું એટલે મને યાદ આવ્યું, સરસ મજાનો એક જોક મિસ થઈ જાય મારાથી. મારું નેટિવ, મારું વતન વિસનગર છે. હું વિસનગરનો છું, મહેસાણા જિલ્લાનો રહું છું, વડોદરા અને મુંબઈ. પણ મારી બાજુ જે કાકા છે ને ગરડા, જે પાડ્યું પહેરતા હોય, ધોતું જબ્બો પહેરતા હોય, ગરડા કાકાઓ, એ બહુ ડેન્જર, એવા એવા જવાબ આપણને ચક્કર લાવી દે. હું ટ્રેનની અંદર સફર કરતો, મારા બાજુ કાકા બેહેલા, ચાલુ ટ્રેને ઊભા થયા, મને કે જગ્યા રાખજે, આવું છું. મેં કઈ જાઉં છું, મને કે ટોયલેટ જવું છે. ચાલુ ટ્રેને ટોયલેટ કે અંદર બેઠા કમ્પ્લીટ કર્યું, પાણી ના આવ્યું. કાકા હલવાણા, ચાલુ બહાર કેવી રીતે નીકળીશ, બટન દબાવ્યું, હેન્ડલ ખેંચ્યો, છાંટો ના આવ્યો, કાગળિયું હોતું. એ અમેરિકા જ્યાં હતા એમને ખબર કે કાગળિયાથી સેટિંગ થઈ જાય, કાગળિયું બી ના મળ્યું. હવે શું કરું, ધીરે ધીરે તો હુકાવો માંડ્યું બધું, કરું એટલે આ બધું પાણી હતું જ નહીં, તો બધું હુકુ થઈ ગયો. હા, ત્યાં તો સ્ટેશન પર ગાડી ઊભી રહી વાત, અને પ્લેટફોર્મ પર એક જણો, પેપ્સી સોડા, પેપ્સી સોડા. કાકાના આઈડિયા આવ્યો, ખિસ્સાથી 5 રૂપિયા નોટ કાઢી બારી બારા, લાલા સોડાની બાટલી આવજે, સોડાની બોટલ અંદર, કમ્પ્લીટ સોડાથી ધોઈ નાખી બાજુ બેસી ગઈ. થોડી વાત ધોતિયા ઉપર કીડીઓ ચડવા માંડી. મેં કીધું, કાકા કીડીઓ ચડે છે, મને લાગે સોડા જગ્યાએ લેમન ઠોકી ગયો લાગે છે. ટ્રેનની અંદર ઉપરની બટ પર ઉતરતા કાકા, નીચે નવું નવું કપલ બેહેલું લગ્ન કરેલું, નવા કપલ બહુ નખરા કરે, 18-19 વર્ષની છોકરી, 20-22 વર્ષ તો છોકરો. પછી છોકરી હાથ બતાવે એના હસબન્ડ, ડાર્લિંગ મેરે હાથ મેં બહુ દર્દ હોતા, એના હસબન્ડે હાથ પૂરે બંધ હો જાય, બરાબર, નહીં હો રહા હો જાયગા, નહીં હો રહા હો જાયગા, નહીં હો રહા. તો પેલા પપ્પી કરી, હો જાયગા, તું કે હો ગયા. આ નીચે નાટક આવું ચાલે, ઉપર કાકા હોતા તો જોઈ રહ્યા હતા, મારો હારો કે ડોક્ટર લાગે છે, નો ગોળી આવી પીવા, દવા આવી પીવાની, ગોળી ખોળી કઈ નહીં, બટાકી દીધું, એક પપ્પી જ મટાડ્યું આડે. પછી ગાડી આગળ ચાલી, થોડી વાર થઈ છોકરી મળ્યા આવી, તેણે હસબન્ડને આમ ગાલ કર્યો, ડાર્લિંગ યહાં ભી દર્દ હો રહા હૈ, તો પેલા ગાલે પપ્પી કરી, ચલો બંધ હો જાયગા, પેલી કે હો ગયા હો ગયા. હવે કાકાથી રહેવાયું નહીં, ધીમે રહીને પૂછ્યું, ભાઈ ડોક્ટર છે? નીચે વાળો બી ડોટ આવ્યો કે હા ડોક્ટર છું, હું કરું છું, કેમ નહીં હરસ મસાનો બી ઈલાજ કરી આપે છે તું? ત્રણ મહિનાથી ધોતું લાલ થાય છે, આ દવા લેવી માટે પાયલો ખોટે ખોટી.